दर्शक मित्रों, जीएसटीवी टीम पहुंची चुकी छे मेहमदाबादमां। मेहमदाबादमां एवुं कहेवाय छे के अहीं वर्षोथी जे सत्ताधारी पक्ष छे तेनुं शासन रह्युं छे। तो शुं मेहमदाबाद सुधी जे योजनाओ छे ते पहोंची छे? कई कई योजनाओ बाकी रही छे? मेहमदाबादवासीओनी शुं मांग छे अने तेओ शुं इच्छी रह्या छे? तेमना मनने शुं वात छे ते तेमनी पासेथी जाणी। आपणी साथे केटलाक लोको जोडाई गया छे। जी, मेहमदाबाद छे તેમાં જે સરકારી યોજનાઓ છે તે પૂર્ણ થઈ છે ખરી? કારણ કે આટલા વર્ષોથી જે સત્તાધારી પક્ષ છે એટલે કે ભાજપનું જે અહીંયા શાસન છે ત્યારે, હા, લોકો સુધી જે પહોંચવાનું છે, જે યોજનાઓ સરકારની પહોંચવાની છે એ તો પહોંચી જ છે। એમાં કોઈ બે શક કોઈ મત નથી। સરકારની કામગીરી રહી જ છે, સારી રહી છે અને પ્રજાને એના ફાયદા ઉત્તરોત્તર થયા જ છે। અને જે બી સરકારની કામગીરી છે કે જેમાં અર્બન ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ જેટલા બી કાર્યો અહીંયા થવાના હતા એ બધા જ કાર્યો થયા છે। જેમ કે અહીં અગાડી ભૂગર્ભ જળ યોજના માટે 22 કરોડનો પ્રોજેક્ટની ડિસ્ટ્રીબ્યુશન લાઇન જે હતી એના સાથેનું કામગીરી પૂર્ણ થઈ છે। પછી 700 આવાસો સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 700 આવાસ જે હતા એ 700 આવાસની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। લોકોને એનો લાભ મળી ચૂક્યો છે। એટલે એ રીતના જે બી કામ છે, રોડ, રસ્તા, પેવર બ્લોક, સોસાયટીઓની અંદર શહેરીજનોની જે પ્રાથમિક સુવિધા જે મેળવવાની છે એ બધી મળી ચૂકી છે। તમારું શું કહેવું છે કે કયા 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 એવા કામ છે જે પૂર્ણ નથી થયા અને હવે થવા જોઈએ તમે ઈચ્છી રહ્યા છો? હા, મેં તો ખાસ કરીને મેમદાદની અંદર એક તો ગાયોનો ત્રાસ છે અને બીજું કે જે જૂના કામો છે એમાં જે ઔડાનો સમાવેશ થયો છે એટલે ઔડા પ્રમાણે જે અમુક વિકાસ કાર્યો થવા જોઈએ એ થયા નથી। જેમ કે જીમખાનું છે, રમતગમતની પ્રવૃત્તિઓ માટેનું એ છે, હા, સ્પોર્ટ ક્લબ છે, ત્યાર પછી જે તળાવ યોજના છે એની અંદર હજુ થોડીક કામગીરી કરવાની જરૂર છે એટલે અમે એવું માનીએ છીએ। બાકી બધા જે મૂળ જે કામો છે એ સારા થયા છે। રસ્તા છે, વીજળી છે, પાણી છે, દવાખાના છે। એટલે કે તમે લોકો જે મેમદાબાદમાં જે સરકારની કામગીરી છે તેનાથી ખુશ છો? તમારું શું કહેવું છે? શું અહીંયા વિકાસ થયો છે? હા, વિકાસ થયો છે સાહેબ। તો એવા કયા કામો છે જેનાથી મેમદાબાદવાસીઓને તકલીફ પડી રહી છે? એવા કોઈ કામો અધૂરા છે ખરા? બ્રિજનું કામ હોય કે કંઈ પણ એવા બીજા કોઈ કાર્ય અધૂરા છે ખરા? ના, નહીં એવા। તો એમ મેમદાબાદવાસીઓને રોજગારી મળે છે? મળે છે। અમદાવાદ નથી જવું પડતું? વટવા જાય છે। પછી રોજગારી કેવી રીતે મળે છે? તમારું શું કહેવું છે? અમારું એવું કહેવું છે કે ભાજપ સરકારે અમારી દરેક જરૂરિયાત પૂરી કરી છે અને એમાં ભાજપ સરકારનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર કહીએ છીએ કે કોઈ જરૂરિયાત હવે ભાજપ સરકારે બાકી રાખી નથી, તેવું અમારું એવું કહેવું છે। તો દર્શક મિત્રો, મેમદાબાદ વાસીઓનું એવું કહેવું છે કે જે અત્યારે સત્તાધારી પક્ષ છે, ભાજપની સરકાર છે, તેણે તેમના તમામ કાર્ય પૂરા કર્યા છે, ત્યારે ફરી એકવાર એમને જ પૂછી લે કે તેઓ આ વખતે શું ઈચ્છી રહ્યા છે, પુનરાવર્તન કે પરિવર્તન? તમે લોકો આ વખતે શું ઈચ્છી રહ્યા છો? પુનરાવર્તન થવું જોઈએ કે પછી પરિવર્તન? પુનરાવર્તન જ થવું જોઈએ, ફરીથી ભાજપ સરકાર આવી જ જોઈએ કે જેનાથી લોકો સુધી યોજનાઓ પહોંચે, લોકો જે બી માણસો છે કે જેની જે છેવાડાનો માનવી છે, અંત્યોદય, ગાંધીજીએ જે વાત કરી હતી ભાઈ અંત્યોદય સુધી છેવાડાના માનવી સુધી યોજના પહોંચવી જોઈએ, તો એ ભાજપ સરકાર જ કરી શકે, છેવાડાના માનવી સુધી યોજના પહોંચાડી શકે। તો દર્શક મિત્રો, જે મેમદાવાદવાસીઓ છે તેમનું કહેવું છે કે તેઓ પરિવર્તન નહીં પરંતુ પુનરાવર્તન ઈચ્છી રહ્યા છે। ફરી મળીશું, એક નવા વિસ્તારમાં જઈશું અને ત્યાંના લોકો શું ઈચ્છી રહ્યા છે તેમના મનની વાત આગળ જાણીશું। તો દર્શક મિત્રો, મેમદાબાદના બીજા વિસ્તારમાં આપણે આવી ગયા છે। કેટલીક મહિલાઓ આપણી સાથે જોડાયેલી છે, તેમને પૂછીએ કે તેઓ શું તકલીફ અનુભવી રહ્યા છે અને અહીંયા કેવો વિકાસ થયો છે, અહીંયા કેવો વિકાસ થયો છે અને તમને કઈ કઈ પ્રોબ્લેમ નડી રહી છે? અમારે અહીં બાજુ મેમદાદમાં બધી કોરે મોંઘવારી બહુ વધી ગઈ છે એટલે મોંઘવારી થોડીક સસ્તી કરવું, આ દૂધનું ભાવ, પછી સરકારે દવાખાના સોનોગ્રાફિક નહીં, આ બધું લાવવું પડશે। તો નવું પીએસસી સેન્ટર અહીંયા ખુલ્યું છે તો પણ આ સુવિધા નથી? ના, નહીં, કશું નથી, કશું જ નથી, ના। તો અહીંયા બીજી સ્થાનિક સમસ્યા કઈ છે? રોડ, રસ્તા, પાણી, ગટર કેવું છે અહીંયા? બધું બધા ગટરો તો ઉભરાઈ જાય છે, ઘરોમાં બાસ આવે ને બધા, દવાખાનામાં બી જાય લાઈન કરવી પડે, દવાખાના બી જઈએ તો જ્યાં પેલા મરી જાય તારે લાઈન નંબર આવે। તમારું શું કેવું છે અહીંયા જે પ્રાથમિક સુવિધાઓ છે બરાબર છે?
અમારે અહીંયા જો ગટોરો ભરાય છે, ગટોરો ભરાય ત્યારે અહીંયા ફૂલે ફૂલ ગટોરો ભરાય. અમારા આંગણામાં મચ્છરો પાકે તો પણ આ લોકો નગરપાલિકાવાળા કા અમે એપ્લિકેશન આપીએ છીએ તો પણ એ લોકો સગવડ કરતા નહીં. અમે ઘડીએ ઘડીએ જઈને એ લોકોને કહીએ છીએ તો એ લોકો કશું કરતા નહીં. પાછળ પાણી ભરાય છે ખાડામાં, મચ્છર બહુ પાકે છે તો પણ એ લોકો કશું કરતા નહીં. આપણે આરોગ્ય કેન્દ્રમાં સોનોગ્રાફી આપણે કરાવવાની હોય તો સોનોગ્રાફી કરતા નહીં, એ સુવિધા છે જ નહીં. તમારે ક્યાં જવું પડે એની માટે? અમારે મેમદાદ હોસ્પિટલમાં જઈએ છીએ, નગરપાલિકામાં તારે લાઇનમાં હોય સોનોગ્રાફી કરવાનું હોય તો સોનોગ્રાફી કરતા નહીં. સોનોગ્રાફી સિવાયની બીજી કઈ અસુવિધા છે? સુવિધાઓ બીજી આપણે અસુવિધાઓ થતી જ નથી ને. શું આપણે કશું હો તકલીફ હોય તો એ લોકો પ્રાઇવેટ દવાખાનું લખી આપે, નડિયાદ જાઓ, અમદાવાદ સિવિલમાં જાઓ. અહીંયા એ લોકોનો કાર્યક્રમ કશું કરતા નહીં. અને મોંઘવારી કેવી નડી રહી છે? ભલે વિકાસ થયો છે એવું કહે છે બીજા લોકોએ, જ્યારે મેં વાત કરી એમની સાથે તો એમને કીધું કે વિકાસ થયો છે, અહીંયા મોંઘવારી કેવી નડી રહી છે? મોંઘવારી તો બહુ જ નડી રહી છે. શાકભાજીના ભાવો બહુ વધી રહ્યા છે, દૂધ પાણી બધું, શાકભાજીમાં અનાજ પાણી બધું જ વધી રહ્યું છે. અમે ગરીબ માણસો કઈ રીતે જીવી શકીએ અને કેવી રીતે ખરીદીને ખાઈ શકીએ? શું અમને? તો દર્શક મિત્રો, જે મહિલાઓ છે તેમના પ્રશ્નો છે, તેમને ઘર સાચવવાનું હોય છે, બજેટ ઘરનું જાળવવાનું હોય છે, તેના માટે તેમને મોંઘવારી તો નડી રહી છે, પરંતુ સાથે જે આરોગ્યની પણ તેમને વાત કરી કે અહીંયા જે પીએસસી સેન્ટર છે તેમાં સોનોગ્રાફીની સુવિધા નથી, તો તેમની માંગ છે કે આ સુવિધા અહીં ઉપલબ્ધ કરવામાં આવે. તેમને સોનોગ્રાફી માટે બીજા જે પ્રાઇવેટ દવાખાના હોય છે તેમાં જવું પડે છે અથવા નડિયાદ કે અમદાવાદ જવું પડે છે. બીજા કેટલાક લોકો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. શું છે જે સરકાર તરફ માંગો હતી આટલા 5 વર્ષમાં તમારી પૂરી થઈ છે? હું મહારાષ્ટ્રીન છું, મહારાષ્ટ્રનો છું, અહીં મેમદાદમાં છેલ્લા 55 વર્ષથી રહું છું, નાનોનો મોટો અહીં જ થયો છું, બરાબર છે. પણ મારે આ પગ ભાગી ગયો છે, પહેલાં હું નોકરી કરતો ના નહીં, બરાબર. અત્યારે મને કોઈ સહાય મળતી જ નહીં, સરકારીમાં જાઉં. મેં કીધું સટી લખી આવ્યો હતો કે સિવિલમાં જાઓ, સિવિલવાળા શું કે ભાઈ તમારું મેમદાદનું છે, બરાબર. આ આપણે મારે મેમદાદમાં રહું છું તો મને લખી આવવું પૂછે. આ મારો જો તમે જો અહીં નીચે બતાવો, નીચે જોવો તમે, હું ખોટતી નથી, બરાબર છે. આવું હું એકલો માણસ, મારા ઘેર બૈરું છે, મારી મા આંધળી છે. આ મોંઘવારી તો મને નથી એ થતી, બરાબર. મોંઘવારી શું છે, આપણા છોકરાઓ આટલો આટલો મોટો ફોન લે છે એટલે એ મોંઘવારી છે, કેમ કે એની જાતે એ ફોન લે છે, આટલા 17,000નો ફોન લે છે, બરાબર છે. એમાં મોંઘવારી નથી આવતી, આપણા છોકરા જ આપણાને બગાડે છે. આરોગ્યની સુવિધા માટે તમે કહેવા માંગો છો કે આરોગ્યની સુવિધા નથી? મારું શું કરે છે એમ કહું, સરકાર ખાલી આટલું જોવાનું. હું ભાગલો તૂટલો માણસ છું, હું કહીશ સરકાર જોડે એમ નહીં, પણ આપણા અહીં સરકારીમાં મને આ બાસ બાસ બધું મળવું જોઈએ એમ કહેવા માંગુ છું. બીજા પણ અન્ય લોકો જોડાયેલા છે આપણી સાથે, તેમની સાથે પણ આપણે વાત કરીએ. બીજા પણ કેટલાક લોકો છે, તમારું શું કહેવું છે, કેવો વિકાસ અહીંયા થયો છે? તો વિકાસ તો સારો છે, પણ અહીં ડેવલપમેન્ટ નથી. અહીં નોકરી માટે બધું બહાર જ જવું પડે છે, છોકરા અવાર થાય વહેલા ઉઠી નહીં ધોઈને. તમારી માટે બહાર જવું પડે છે, કેટલે દૂર જવું પડે તમારે રોજગાર? અમદાવાદ જાય કે નડિયાદ જાય કે વડોદરા જાય, અહીં કશું છે જ નહીં, કમાવાની વસ્તુ જ નથી, બહાર જ બધું જવું પડશે. સવારે જાય તો રાતે 10 વાગે આવે, 11 વાગે આવે, એમને બહુ હેરાન થવું પડે છે ધંધા માટે. અહીં કશું છે જ નહીં અમદાવાદમાં. સરકાર તો કહે છે કે આટલી બધી રોજગારી આપી છે અમે લોકોએ, નથી ને અમદાવાદમાં નથી કશું રોજગારી, અહીંથી બહાર જ જવું પડશે અમદાવાદ જ. બહાર જવા માટેની સુવિધાઓ છે? શું તમને ટ્રેન કે બસ સેવા બધું મળી રહે છે? મળી રહેશે, પણ આવડે આવડે લોકડાઉનમાં તો ઘરની જ ગાડીઓ લઈને જતેલા અમદાવાદમાં. હા, એમાં કશું બચારો 10-20 હજાર ડીપી ભરીને બાઈકો લીધી છે, અને 100-100 રૂપિયાનું પેટ્રોલ ભરી અને અમદાવાદ વટવા નડિયાદ આઉટસાઇડમાં સિટીમાં નોકરી જાય છે અમારા અહીંના છોકરાઓ. કે અહીં કોઈ ફેક્ટરી કે કંપની આવી જાય તો અહીંના છોકરાઓ અહીંયા જ નોકરી કરી શકે છે. કે મેડિકલ રીતે કે ભાઈ સોનોગ્રાફીની આટલી મોટી હોસ્પિટલ બનાવી છે, બરાબર છે, સોનોગ્રાફી છે એ તે બહુ થોડુંક અમુક મધ્યમ વર્ગવાળાને બહુ મોંઘું પડે છે. ને નડિયાદ જ, નડિયાદ જે છે નરેશ ઉંડિયા છે કે મેમદાદ, સોનોગ્રાફી એટલે બહુ મોંઘું પડે છે. તો સરકારી હોસ્પિટલ આટલી મોટી છે, એમાં કંઈ સારા ડૉક્ટર અને સોનોગ્રાફીની સુવિધા થઈ જાય. ડૉક્ટર્સ નથી ત્યાં ઉપલબ્ધ? ડૉક્ટર છે, પણ જે તે જરૂર છે ડૉક્ટરોની, ધારો કે ભાઈ નાના છોકરાને કંઈ ઇમરજન્સીમાં લઈને
લઈને દોડવું પડે ને, તમારે નડિયાદ સિવાય કોઈ ઓપ્શન નથી અમારી જોડે, નડિયાદ કાં તો અમદાવાદ, બીજું કશું જ નહીં. અત્યારે એક્સરે મશીન બી એ બી બંધ છે અત્યારે. એટલે છે હોસ્પિટલ સારી, બધી સુવિધા છે, પણ આપણે જે સોનોગ્રાફી સરકારી નથી થતી, અને અત્યારે એક્સરે પડતા હતા પણ એ બી કંઈ અત્યારે બંધ છે. તો દર્શક મિત્રો, મારું એવું કહેવાનું છે કે મોંઘવારી છે, સાથે સ્થાનિક મુદ્દાઓ પણ છે. મોંઘવારી નડી રહી છે, સ્થાનિક મુદ્દા નડી રહ્યા છે. જે સોનોગ્રાફી છે તે અહીંયા નથી થતી, ચલો માનીએ, પરંતુ એક્સરે જેવું પણ અહીંયા નથી થતું. એક્સરે મશીન પણ અહીંયા બંધ છે, એટલે કે આરોગ્ય અને રોજગારી અને સાથે જ મોંઘવારીની જે સમસ્યાઓ છે તેનાથી આ અમદાવાદવાસીઓ પીડાઈ રહ્યા છે. હા, હું એવું કહું છું કે અપડાઉનવાળાને એટલી તકલીફ પડે છે કે જે જોઈએ એવા ટ્રેનના સ્ટોપેજ નહીં મળતા. પ્લસ કે આપણે જામનગર ઇન્ટરસિટીનું સ્ટોપેજ હતું એ આપણે કેન્સલ કરી દીધું. પછી નવ જેનું સ્ટોપેજ, જે ટાઈમ પ્રમાણે જે અપડાઉનવાળાને જે ઘરે પહોંચવા જોઈએ એ ટાઈમે ઘરે ટાઈમે નહીં આપી શકતા, અને પ્લસ કે ટાઈમ બહુ બગાડ થાય છે અંદર. એટલે તમે ટ્રેનનું સ્ટોપેજનું મેન તો કરો કે અપડાઉનવાળા સ્ટોપેજ કેમ પેલું કેન્સલ કર્યું છે એ અમને નહીં ખબર. એટલે પહેલાં હતું સ્ટોપેજ જામનગર ઇન્ટરસિટીનું, પણ હવે નહીં. હવે કોરોના પછી તો હજુ ચાલુ જ નહીં, પહેલાં હતું. કોરોના પછી હજુ જે થયું એના પછી સ્ટોપેજ નહીં. એટલે કરી છે પણ હજુ કશું એવું કહે છે, હજુ કશું એ તો ખબર નહીં કે શું કહે છે, પણ કહે છે ચાલુ થઈ જશે, ચાલુ થઈ જશે એવું કહે છે, પણ હજુ થયું નહીં. ગેસ બિલનું ભાવ બહુ વધારે છે લોકો, લાઇટ બિલ બહુ નાખે છે. પણ અમારે તો ચાર જણા છે, ચાર જણ માં કેટલું વપરાય તો એટલા બધા તેજ લગાવે. ના, ગેસ બિલ ચેક કરવા તો 200 રૂપિયા નાખી દે છે ચાર્જ. કલર લગાવવા આવે તો ચાર્જ લગાવી દે છે, લાઇટ બિલ આવે તો વધારે લગાવી દે છે. ખેડાનું મહેમદાબાદ. મહેમદાબાદ માટે એવું કહેવાય છે કે આ જે શહેર છે તે મહેમૂદ શાહે બંધાવ્યું હતું, અને તેના નામ પરથી જ મહેમદાબાદનું નામ મહેમૂદાબાદ રાખવામાં આવ્યું. સમય જતાં છેલ્લે અપભ્રંશ થતાં થતાં મહેમૂદ શાહમાંથી મહેમદાબાદ નામ બની ગયું. તો દર્શક મિત્રો, જીએસટીવીની ટીમ મહેમદાબાદ આવી પહોંચી છે. અહીંયા ઘણા બધા સંરક્ષિત સ્મારકો છે તે જોવાલાયક છે, એના સિવાય પણ ભમરિયો કૂવો, તે સિવાય પણ ઘણા બધા સ્થળો જોવાલાયક છે. પરંતુ હું જીએસટીવીની ટીમ સાથે અહીં પહોંચી છું અને આપને બતાવવા માંગી રહી છું કે અહીંયા જે સરકાર ચોખ્ખાઈની વાતો કરે છે, સ્વચ્છતાની વાતો કરે છે, આ દ્રશ્યો જુઓ. અહીં કચરો આપને જોવા મળી શકે છે, સાથે જ જે રખડતા ઢોર છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે, કચરાના અહીંયા ઢગલા જોવા મળી રહ્યા છે. સ્વચ્છ ભારત અભિયાનની વાતો સરકાર કરતી હોય છે કે ભાઈ સ્વચ્છતા રાખો, સ્વચ્છતા જાળવો, અને તેની માટે ઘણી બધી યોજનાઓ પણ લાગુ છે કે ઘરે ઘરે જઈને કચરો ઉપાડો. તે સિવાયની ડોર ટુ ડોર જે કચરો લેવાની જે યોજના તે છે તે પણ સરકાર દ્વારા કરવામાં આવી છે, લાગુ કરવામાં આવી છે. પરંતુ અહીંના જે દ્રશ્યો જોઈને આપને લાગે છે કે અહીંયા સ્વચ્છતા જાળવવામાં આવે છે, કારણ કે સામે જ પોલીસ સ્ટેશન છે અને પોલીસ સ્ટેશનની સામે જ આ કચરાના ઢગલા છે, અને મારી પાછળ જે સહકારી મંડળી છે, દૂધ મંડળી છે તે છે, અને તે આ વિસ્તાર છે. ત્યાં આપ ગંદુ પાણી પણ ભરાયેલું જોઈ શકો છો, જ્યાં વરસાદનું ગંદુ પાણી ભરાયેલું છે. અહીં કચરાનો ઢગલો છે, અને આજુબાજુનો જે વિસ્તાર છે તે અવરજવરવાળો વિસ્તાર છે. ત્યાં ઘણી બધી દુકાનો પણ છે જ્યાં ઘણા લોકો આવતા હોય છે, પરંતુ એ બધું જ કઈ વસ્તુ અહીંયા ધ્યાનમાં નથી રાખવામાં આવતી. અહીંયા કચરો ઉપાડવામાં પણ નહીં આવતો હોય, કેટલા સમયથી અહીંયા કચરો ઉપાડવામાં નહીં આવતો, અને એટલે જ આટલો મોટો અહીંયા ઢગલો આપ જોઈ શકો છો. તો સ્વચ્છતાના નામે અહીં છીંડા જોવા મળી રહ્યા છે. હું ગામ ઓળખે છે એમ તો બોલો, કઈ સમસ્યાઓ છે? કઈ સમસ્યા તો બધી બહુ છે. આ સરકાર એક નંબરની ચોર છે, અને પોતાને સ્વચ્છ ગણાવે છે. જો કેટલો કચરો છે અહીંયા આગળ, આ રોડ જો કાળા ટેકરા, કોઈને કંઈ પડી નથી. સરકારે તો વિકાસના કામો બહુ બધા કર્યા છે, તો પછી કે છે? અરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 5 કરોડનું કામ આપે, પછી પૈસા વધારી આપે એમની ચોખ્ખાઈ. પણ મહેમદાબાદનો વિકાસ તો બહુ બધો થયો છે. અહીંયા દવાખાનું છે, પ્લસ આ રેલવે સ્ટેશન તમારું સારું. કોઈ નથી દવાખાનામાં, સગવડ જ નથી. ગવર્મેન્ટનું દવાખાનું છે, કોઈ ના એક્સરે મશીન છે, ના કંઈ જ નહીં. ખાલી આનંદીબેન અહીંયા આગળ આવીને પેલું એ કરી ગયા ઉદઘાટન. બસ
આ સરકાર પોતાને ચોખ્ખી બતાવે છે, જનતાને પૂછે તો ખબર પડે, એમના ચમચાઓ જ એમના ગુણગાય છે. બીજો નરેન્દ્ર મોદી તેવું આખું જે ગુજરાત મોડેલ છે તે દેશની સામે રાખે છે, ત્યારે બધું મોડેલ જ છે. અહીંયા આગળ મોંઘવારી ઓછી છે, મોંઘવારી લોકોને લૂંટીને દાન કરે એનો કોઈ અર્થ નહીં, ગરીબોને ખાવાનું મળતું નથી. અને કે આ પેકેજ જાહેર કર્યું, આ પેકેજ જાહેર કર્યું. અમારા મહેમદાવાદની અંદર એટલા બધા પ્રશ્નો છે કે જેની કોઈ હદ નથી. ગંદકીના પ્રશ્નો, ગંડાળાના પ્રશ્નો, પાણી ભરાય છે, 10,000 માણસની પબ્લિકના આવવા જવાની તકલીફ પડે છે. ડ્રેનેજ માટે છેલ્લા 10 વર્ષથી અમારા ત્યાં લાઈન નાખેલી છે, તો પણ હજુ સુધી કનેક્શન આપતા નથી. આ નગરપાલિકા, આ ભાજપવાળા ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારમાંથી ઊંચા આવતા નથી. પરિસ્થિતિ એ છે કે તમે અમદાવાદથી ગણો તો અમદાવાદથી 28 કિલોમીટર મહેમદાવાદ, 28 કિલોમીટર સાણંદ, 28 કિલોમીટર બાવળા, 28 કિલોમીટર દેગામ, આ બધા વિકાસ જુઓ અને અમારા મહેમદાવાદનો વિકાસ જુઓ. ઓડા અહીંયાથી કરોડો રૂપિયા લઈ ગઈ પણ એક પણ રૂપિયાનું કામ અમદાવાદમાં કરતી નથી. પાણી ઘણું ફળાય છે, અમારા આવવા જવાની તકલીફ છે. ગન્નાળામાં કોઈ પ્રશ્ન ઉકેલ આવતો નથી. અમે અપવાસ ઉપર બેઠા, લિખિતો આપી, પણ આ જાડી ચામડીના કશું સાંભળવા તૈયાર નથી. ધારાસભ્યને તમે આટલા વર્ષથી ચૂંટો છો, આટલા વર્ષોથી ભાજપ સરકાર છે, તો પણ તમે આવું કહો છો? ભાજપના ધારાસભ્યો રૂપિયા ઉઘરાવા સિવાય કશું કામ કરતા નથી. અત્યાર સુધીમાં મહેમદાવાદના ધારાસભ્યએ એક પણ રૂપિયો મહેમદાવાદના ગ્રાન્ટ આપી હોય એવું બતાવે. એનું કોઈ તંત્ર જોતું નથી, જાગૃત નથી કરતું. કાંકરિયા તળાવ વિશે કહેવા માગું છું. કાંકરિયા તળાવની લગભગ 2.5-3 વર્ષથી દિવાલ તૂટી ગઈ છે. ત્યાં ગરીબ લોકો ઝૂંપડાવાળા ત્યાં રોડ પર ફૂટપાથ પર પડી રહ્યા છે, બરાબર. એ લોકોને કોઈ જોવાવાળું નથી. કાંકરિયા તળાવની અંદર જે RCC બીમ ભર્યા છે એ બી દબાણમાં બેસી ગયા. અમદાવાદનું કાંકરિયા જોયું તમે? ના, અમદાવાદનું કાંકરિયા સ્વચ્છ છે, મેં હમણાં ગયા રવિવારે જ જોયું છે મેડમ. એના કરતાં તો 25% વધારે ખરાબ હાલત છે, કદાચ 125% ખરાબ હાલત એવી કહેવાય એની, કે જે RCC બીમ ભરેલા છે એ બી બેસી ગયા છે. મહેમદાવાદનું ટોટલી ગંદુ પાણી એ કાંકરિયાની અંદર ભરાય છે, તમે જોઈ શકો છો, બરાબર. એકદમ દૂષિત, કે સવારમાં પબ્લિક ચાલવા માટે કે મોર્નિંગ વોક કરવા નીકળતી હોય તમને ખરેખર મોંએ રૂમાલ બાંધીને અથવા મોં પર રૂમાલ રાખીને એમને જવું પડે કે ભાઈ વાસ ના મારે એટલા માટે. એવું છે, તમને જર્જરી હાલતમાં હું તમને બતાવું ત્યાં આગળ.